સારંગપુર હનુમાન જીના મંદિરના પાર્કિંગમાં અકસ્માતમાં 12 વર્ષના બાળકનું મોત થયું છે. બોટાદ જિલ્લાના સારંગપુર હનુમાનજીના મંદિરના પાર્કિંગમાં અકસ્માત થવાની ઘટના સામે આવી છે. ત્યારે મંદિરના પાર્કિંગમાંથી સાયકલ લઈને ઘરે જતા બાળકને એક ફોર વ્હીલર ગાડીવાળાએ ગફલત ભરી ગાડી ચલાવતા સાયકલ સવાર 12 વર્ષીય બાળક મયુર ભાવેશભાઈ પરમારનું મૃત્યુ નિપજ્યું છે. મળતી માહિતી મુજબ મહેસાણાથી દર્શને આવેલા દર્શનાથી પરત ફરી રહ્યા હતા. ત્યાં મંદિરમાંથી સાયકલ લઈ ઘરે જઈ રહેલા બાળક સાથે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની જાણ થતાં જ મયુરના પિતા, બીજા સેવકો અને મંદિરના સંચાલકો ઘટના સ્થળે દોડી ગયા હતા. તાત્કાલિક 108 મારફતે બાળકને સારવાર માટે બોટાદની સહિબા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે પટેલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નિપજતા ડેડ બોડીને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાડી વાળાએ સાયકલ લઈને આવતો હતો ઘર બાજુ, ગાડી વાળાએ માથે જ ગાડી ચડાવી દીધી છે. હનુમાનજી મંદિરમાં, મંદિરની અંદર પાર્કિંગ છે, પાર્કિંગની અંદર પાણીની ટાંકી પાસે. સોનાવાલા હોસ્પિટલ આવ્યો છે. હાલમાં પોલીસને આપે જાણ કરી? હા, બરવાળા પોલીસ સ્ટેશનમાં મેં જાણ કરી. મારું નામ વનરાજભાઈ નકુભાઈ ખાચર, રહેવાનું તરગરા, રિક્ષા સાળંગપુર બોટાદ ચલાવું છું. ને મેં બસ 6:30 ના ટાઈમ અમે રિક્ષા ભરતા હતા, લામથી મારુતિ બ્રેઝા લેવરો લેવર ગાડી. આપણે હનુમાનજી કષ્ટભજન હનુમાનજી મંદિર છે એ મંદિરની અંદર આવી પાર્કિંગમાંથી ગાડી, અને ત્યાં પાણીનું બરફ છે ત્યાં, અને ગાડી અંદરથી બે ફામ આવી, અને છોકરો છે સાયકલ લઈને એની સાઈડમાં આવતો મંદિરની ગેટની બહાર આવવા માટે, અને સીધી સીધી ગાડી આવી અને છોકરાને પછાડ્યો. પછાડી સાયકલ હજુથી છોકરા માથે ગાડી ચડી ગઈ, અને ગાડીની અંદર લગભગ 5 થી 6 જણા બેઠેલા હતા, અને ડ્રાઈવરે થોડુંક આમ ડીંગ કરેલું હતું. પણ હવે મંદિરની અંદરથી જો પાર્કિંગની અંદર એટલી ગાડી સ્પીડથી ગાડી આવે તો આજે હવે આ છોકરાએ ઘટના ઘટી ગઈ, કાલે હવે કોઈક યાત્રિકોના છોકરા હોય એની દશા શું થાય? જો તમે નાના માણસો ને અત્યારે પાણી એટલા પીર કરે છે કે છોકરાના મોઢા જોવા મળે છે, બરોબર? તો આવી રીતના એને ડ્રાઇવિંગ ન કરવું જોઈએ ને. હમણાં હાઈવે રોડ હોય તો ડ્રાઇવિંગ એટલું કરે તો બરોબર છે. હવે ગ્રામીણ વિસ્તારની અંદર આવી રીતના ડ્રાઇવિંગ કરે, ગાડી કમસે કમ 60-70ની સ્પીડ હતી ગાડીની, અને એટલાની સ્પીડે છોકરા ઉપર ચડાવી દીધી, છોકરાનું ન્યાત આમ ઓલું થઈ મૃત્યુ થઈ ગયું હતું, બરોબર? પછી એના માટે સબિયામાં લઈ આવ્યા સારવાર માટે. બસ સબિયામાં એવું કીધું કે ભાઈ તમે બીજી હોસ્પિટલમાં લઈ જાઓ, ત્યાં કાંઈ સારવાર સરખી ન મળે, લઈ ગયા પટેલમાં. પટેલવાળાએ એવું કીધું, ત્યાં સારવાર લીધી, પણ એને એવું કીધું કે તમે એક્સપાયર થઈ ગયો છોકરો, હવે તમે આને સોનાવાલામાં લઈ જાઓ. સોનાવાલામાં અહીંયા લગભગ 7-8 વાગ્યા લઈ આવ્યા, તો હજી કોઈ વસ્તુની કાંઈ કાર્યવાહી થઈ નથી, એમનામ જ છે છોકરાની છે. આ સાળંગપુર ગેટની અંદર જતા વળાંકમાં આંબાના નજીકમાં અહીંયા વળાંક પાર્કિંગ વિભાગમાં બનાવ બનેલો. હું છોકરાના ઘરે ગયેલો એટલે ત્યાં ફોન કરેલો બીજા લોકોએ. હું મંદિરમાં દર્શન કરતો હતો, દર્શન કરીને ઘરે પહોંચ્યો મોટરસાયકલ લેવા, નેથી લઈને પાછો ત્યાં ફોન આવ્યો કે તારા છોકરાનો એક્સિડન્ટ થયું. તરત હું મોટરસાયકલ લઈને ત્યાં ભાગ્યો, અને ત્યાં જોયું તો મારો છોકરો હાજરમાં નહોતો. છોકરાઓ બીજાએ લઈને દવાખાને દાખલ કરેલો 108 લઈને, અને ત્યારબાદ એ પણ ડ્રાઈવર નહોતો, સાયકલની નીચે હેઠ ગરેલી પડેલી હતી. અમારામાં પોલીસ પાસે તમારી અપેક્ષા છે? બસ કડક ને સજા થાય એવી અમે અપેક્ષા છે, બરાબર. અને એ ભાઈ હાજરમાં નહોતો, હું હતો ત્યાં. મને કે તમે તાત્કાલિક સોનાવાલે પહોંચો, તમારા છોકરાને સોનાવાલે લઈ જશે. સોનાવાલા મળી અને પછી ત્યાં ગયા, પીએમ માં ખાલી એક્સપાયર થઈ ગયો.